નમસ્કાર મિત્રો, આજના એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 10 ગણિત એનું પ્રકરણ નંબર 2 બહુપદીઓ, જેનો આજે ભાગ 8 આવશે. મિત્રો, ભાગ 7 ની અંદર આપણે બહુપદીના ભાગાકારની ચર્ચા કરી ગયા છે, બરાબર? ભાગફળ, શેષ, ભાજ્ય, ભાજક એની પણ આપણે ઘણી બધી વાત કરી છે. આજે આપણે સ્વાધ્યાય 2.3 નો દાખલા નંબર 2 ની ચર્ચા કરવાના છે. રકમ જો જોઈએ તો નીચે બે બહુપદી પૈકી બીજી બહુપદીને પ્રથમ બહુપદી વડે ભાગીને ચકાસો કે પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં, બરાબર? મિત્રો, બે બહુપદી આપેલ છે. પહેલો દાખલો છે, એમાં આ એક બહુપદી છે t²-3, બીજી બહુપદી છે 2t²+3t²-2t²-19-12, બરાબર ને? આ પ્રથમ બહુપદી, આ બીજી બહુપદી. બીજી બહુપદીને એટલે આ બીજી બહુપદી છે. કઈ છે બીજી બહુપદી? તો કે 2t²-2t²-90-12. આ બીજી બહુપદીને પ્રથમ બહુપદી વડે ભાગો. પ્રથમ બહુપદી છે t²-3, એના વડે ભાગાકાર કરવાનો છે. એના વડે ભાગીને ચકાસો કે પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં. મિત્રો, અવયવ ક્યારે હોય? અગાઉના એપિસોડમાં આપણે ચર્ચા કરી ગયા છે કે જો ભાગાકાર કરતા શેષ 0 આવે તો આ પ્રથમ બહુપદી બીજી બહુપદીનો અવયવ કહેવાય. એના માટે મિત્રો આપણે ભાગાકાર જ કરવો પડે. તો ચાલો ને ભાગાકાર કરીએ. અહીં છે 2t², 2t², એને પ્રથમ પદ t² વડે ભાગીએ તો ભાગ કેટલા ચાલે? 2, t²-2 એટલે 2. પહેલો ભાગ ચાલશે 2t² વડે, બરાબર? હવે આ 2t² ને આની સાથે ગુણી નાખીએ. મોડે મોડે ગુણતા શીખીએ. અગાઉના એપિસોડમાં લીટી દોરીને સાઈડમાં ગુણાકાર કરતા શીખેલા છે. ચલો હવે ગુણીએ તો 2, t²-2, 2 ને 2, 4. ચલો હવે આ -3, 2, 6 t² છે, તો t² રૂટ પદ હોય ત્યાં આપણે લખીશું માઇનસ પ્લસ માઇનસ 3, 2, 6 t². ચલો હવે પ્લસ નું માઇનસ, માઇનસ નું પ્લસ, આવડી ગયા. આ t³, 3t³ બેઠો લખીશું પ્લસ 3t³. ચલો t², તો t² બેઠા માઇનસ 2+6, તો -2+6 -4. ચલો ઉપરથી જે પદ બાકી રહ્યા તે ઉતારીએ, -90 -12. હવે આ 3t³ એને t²² વડે ભાગીએ તો પ્લસ 3 બેઠો જ, t², 2 ઘાત 3 માંથી 2 ઘાત એટલે 1 ઘાત, 3t. એટલે હવે આ 3t ને આની સાથે ગુણી નાખો તો પ્લસ 3t² અને t એટલે 2, અને આ t નો 1 ઘાત એટલે 2 ને 1, 3 ઘાત. ઓછા વત્તા, હવે 3 નો વારો, 3 × 9 t, બરાબર કેટલા છે? 3 × 9 t, તો t ની નીચે લખીશું -9t. હવે પ્લસ નું માઇનસ, માઇનસ નું પ્લસ, આવડી ગયા. ચલો શું બાકી રહ્યું? તો ઉપર ઉતારીશું પ્લસ 4t². -90 + 90 ઉડી ગયા. શું બાકી રહ્યું? -12. હવે મિત્રો ફરીથી ભાગ ચલાવીએ
प्रथम बहुपदी बीजी बहुपदी नो अवयव छे शेष शून्य होवाथी t स्क्वेर माइनस 3 ए 2t4 वत्ता 3q माइनस 2t2 माइनस 19 माइनस 12 नो अवयव छे शेष शून्य होवाथी अवयव छे जो शेष शून्य न होत तो अवयव नथी तो चलो मित्रों बीजो दाखलो करिए चलो शू छे रकम तो के 3x4 वत्ता 5x3 माइनस 7x2 वत्ता 2x2 प्रथम बहुपदी x2 वत्ता 3x वत्ता 1 वड़े भागी नाखो चलो आनु प्रथम पद 3x4 आनु प्रथम पद x2 3 बैठो 4 माथी 2 जाए એટલે x ની 2 ઘાત વડે નો ભાગ ચાલશે ચલો હવે આ 3x વર્ગ વડે બધાને ગુણી નાખો તો 3x વર્ગ x વર્ગ 2 ને 2 4 વત્તા 43 9 x અને x વર્ગ 2 ને 1 3 ઘાત વત્તા 3 1 3 x નો वर्ग बराबर मित्रों डायरेक्ट लखिए छे હવે વત્તાનું ઓછા આવડી જશે ચલો x નો ઘન બેઠો જ વત્તા 5 ઓછા 9 ઓછા 4 વત્તા 5 ઓછા 9 વત્તા ઓછા ઓછા 9 માંથી 5 જાય એટલે 4 મોટી સંખ્યા 9 એનું ચિહ્ન માઇનસ ચલો હવે આ x વર્ગ બેઠો ઓછા 7 ઓછા 3 ઓછા 7 ઓછા 3 ઓછા ઓછા વત્તા 7 ને 3 10 મોટી સંખ્યા 7 નું ચિહ્ન ચલો પછી વત્તા 2x ઉપરથી ઉતારીએ વત્તા 2 હવે મિત્રો ફરીથી આ પ્રથમ પદને આના વડે ભાગી નાખો માઇનસ 4x2 ભાગ્યા x2 તો માઇનસ 4 બેઠા 3 માંથી 2 જાય તો 1 એટલે 4x વડે ભાગ ચાલ્યો હવે આ 4x ને આની સાથે ગુણી નાખો તો માઇનસ 4x2 અને x એટલે x નો ઘન ચલો પ્લસ માઇનસ માઇનસ 4 12 x નો વર્ગ ચલો વત્તા ઓછા ઓછા 4 1 4
चलो हवे वत्ता बे एक्स वत्ता चार एक्स बे ने चार छ एक्स ऊपर थी आवशे वत्ता बे। हवे मित्रों फरीदी भाग चलावीए तो बे एक्स नो वर्ग भाग्या बे बराबर भाग्या एक्स वर्ग एक्स वर्ग एक्स वर्ग उड़ी जशे शु बाकी रहेशे वत्ता बे। हवे आने गुणी काढो तो 2x નો વર્ગ વત્તા 3 2 6x વત્તા 2 એકા 2 વત્તાનું ઓછા વત્તાનું ઓછા આ ઉડી ગયા આ પણ ઉડી ગયા આ પણ ઉડી ગયા જવાબ 0 જવાબ 0 છે જેથી પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે therefore x વર્ગ વત્તા 3x વત્તા 1 એ 3x નો 4 ઘાત વત્તા 5x નો ઘન માઈનસ 7x નો વર્ગ વત્તા 2x વત્તા 2 નો અવયવ છે બરાબર છે। ચલો મિત્રો હવે પ્રશ્ન નંબર 3 જે છે એ પ્રશ્ન નંબર 3 દાખલા 2 નો ત્રીજો પ્રશ્ન કે અવયવ છે કે નહીં એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે। જો શેષ 0 આવે તો અવયવ છે અને શેષ 0 ન આવે તો અવયવ નથી। અને એ ઉપરાંત બીજો જે અહીં એક દાખલો લખ્યો છે એ દાખલો પણ તમારે હોમવર્કમાં જાતે પ્રયત્ન કરવાનો છે બરાબર ને મિત્રો। હવે સ્વાધ્યાય 2.39 દાખલા નંબર 2 જોયો પછી દાખલા નંબર 3 જે છે એ ખૂબ જ અગત્યનો છે અને એના જેવા બીજા 3-4 દાખલા આપણે નવો એપિસોડ ભાગ નંબર 9 માં ચર્ચા કરીશું। હવે આપણે વાત કરીએ સ્વાધ્યાય 2.39 દાખલા નંબર 4 હવે આપણે એની ચર્ચા કરીશું। ચલો ચોથો પ્રશ્ન છે x નો ઘન માઈનસ 3x વર્ગ વત્તા x વત્તા 2 ને બહુપદી g ઓફ x વડે ભાગતા ભાગફળ અને શેષ અનુક્રમે x માઈનસ 2 અને માઈનસ 2x વત્તા 4 મળે તો g ઓફ x શોધો બરાબર મિત્રો। હવે મિત્રો આની અંદર આ ભાજ્ય બહુપદી છે ભાગફળ છે અને શેષ છે ભાજક બહુપદી તમારે શોધવાની છે। ચલો જુઓ ભાજ્ય બરાબર x ઘન માઈનસ 3x વર્ગ વત્તા x વત્તા 2 ભાજક g ઓફ x ભાગફળ કેટલું છે x માઈનસ 2 અને શેષ કેટલી છે માઈનસ 2x વત્તા 4 બરાબર ને। હવે મિત્રો સૂત્ર આપણને ખબર જ છે કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ। ચલો ભાજ્ય કોણ છે ભાજ્ય તો કે x ઘન માઈનસ 3x વર્ગ વત્તા x વત્તા 2 ચલો ભાજક કોણ છે ભાજક તો કે g ઓફ x ગુણ્યા ભાગફળ x માઈનસ 2 વત્તા શેષ માઈનસ 2x વત્તા 4। મિત્રો તમારે g ઓફ x શોધવાનો છે બરાબર ને। ચલો તો એને છૂટો પાડવો પડે એને છૂટો પાડવા માટે સૌપ્રથમ જે શેષ છે એને આપણે આમ લાગીએ તો શું થશે x ઘન માઈનસ 3x વર્ગ વત્તા x વત્તા 2 આ શેષને આમ લાવો માઈનસ નું પ્લસ 2x પ્લસ નું માઈનસ 4 બરાબર g ઓફ x ગુણ્યા x માઈનસ 2। હવે આપણે
સજાતીય પદોના સરવાળા બાદબાકી કરીએ આ ઘનવાળું પદ છે આની અંદર ઘનવાળું બીજું કોઈ પદ છે તો કે નથી તો x નો ઘન ચલો વર્ગવાળું પદ આ એક જ છે બીજું કોઈ નથી માઈનસ 3x નો વર્ગ હવે x વાળા બે પદ છે જુઓ વત્તા x ને વત્તા 2x તો થશે વત્તા 3x અને અચળ પદ જુઓ માઈનસ 2 વત્તા 2 ઓછા 4 વત્તા ઓછા ઓછા 2 માંથી 4 જાય એટલે 2 મોટી સંખ્યા 4 એનું ચિહ્ન માઈનસ આપણે g ઓફ x શોધવાના છે તો x વત્તા 2 છે એને આમ લઈ જાઓ ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે એટલે ભાગ્યા x માઈનસ 2 બરાબર g ઓફ x એટલે હવે મિત્રો તમારે જો g ઓફ x શોધવો હોય તો તમારે આ બહુપદીને x માઈનસ 2 વડે ભાગાકાર કરવો પડે મિત્રો આટલી વસ્તુ તમે નોટબુકમાં નોંધી લો હવે પછી આપણે આનો ભાગાકાર કરીએ ચાલો કોનો ભાગાકાર કરવો પડે આપણે તો કે x નો ઘન માઈનસ 3x વર્ગ વત્તા 3x માઈનસ 2 નો ભાગાકાર કરવો પડે x માઈનસ 2 વડે તો ચાલો મિત્રો ભાગાકાર કરીએ આના પ્રથમ પદને આના પ્રથમ પદ વડે ભાગીએ આ x નો ઘન છે આ x છે તો ભાગ ચાલશે x નો વર્ગ હવે આ x ના વર્ગને આ બંને સંખ્યા સાથે ગુણીએ તો x x નો વર્ગ x નો ઘન માઈનસ 2 ને આની સાથે ગુણો તો 2x નો વર્ગ ઓછા ઓછાનું વત્તા ચલો આવડી ગયા આ x વર્ગ બેઠો જ આવશે માઈનસ 3 વત્તા 2 તો ઓછા 1 ચલો ઉપર ઉતારીશું વત્તા 3x ઓછા 2 આના પ્રથમ પદને આના વડે ભાગીએ માઈનસ x વર્ગ ભાગ્યા x તો માઈનસ x વડે ભાગ ચાલશે તો માઈનસ આ બંનેને સાથે ગુણીએ x x x નો વર્ગ માઈનસ માઈનસ પ્લસ 2 ગુણ્યા x 2x બરાબર ને મિત્રો ચલો માઈનસ નું પ્લસ પ્લસ નું માઈનસ ઉડી ગયા આ x તો બેઠો જ વત્તા 3 ઓછા 2 એટલે વત્તા 1 ઉપરથી ઉતારીશું માઈનસ 2 હવે મિત્રો આનું પ્રથમ પદ એને આના પ્રથમ પદ વડે ભાગીએ તો 1 એ ભાગ ચાલશે 1 ને ગુણીએ તો બેઠું જ આવશે x માઈનસ 2 પ્લસ નું માઈનસ માઈનસ નું પ્લસ ઉડી ગયા આન્સર આવશે 0 બરાબર હવે આપણે જે શોધવાનું હતું તે શું હતું g ઓફ x g ઓફ x એટલે આ બંને નું ભાગફળ કેટલું આવ્યું x વર્ગ માઈનસ x વત્તા 1 તો મિત્રો આ રીતે ભાગાકારની ક્રિયા કરીને જ અને ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરીને જ આપણે g ઓફ x શોધી શકીએ બરાબર ને મિત્રો હવે આપણે વાત કરીએ સ્વાધ્યાય 2.3 નો દાખલા નંબર 5 ચલો મિત્રો પાંચમો દાખલો છે ભાગ પ્રવૃત્તિ અને નીચેની શરતોને સંતોષે તેવી બહુપદીઓ p ઓફ x g ઓફ x q ઓફ x અને r ઓફ x લખો મિત્રો આપણને ખબર છે કે p ઓફ x એટલે ભાજ્ય g ઓફ x એટલે ભાજક q ઓફ x એટલે ભાગફળ અને r ઓફ x એટલે કે શેષ આપણે આ શરતો સંતોષાય એવી રીતે બહુપદીના ઉદાહરણ લખવાના છે પહેલી શરત શું છે કે p ઓફ x ની ઘાત બરાબર q ઓફ x ની ઘાત એટલે મિત્રો ભાજ્યની ઘાત અને ભાગફળની ઘાત બંને સમાન રહેવી જોઈએ એટલે કે જો ભાજ્યમાં બે ઘાત હોય તો ભાગફળ આવે એમાં પણ બે જ ઘાત હોવી જોઈએ બરાબર છે દાખલા તરીકે આપણે જો આ ઉદાહરણ લઈએ કે
5x નો વર્ગ હોય બરાબર અને અહીંયા 5x નો વર્ગ છે એટલે 2 ઘાત છે તો અહીંયા પણ 2 ઘાત જ હોવી જોઈએ એવું આ શરત કહેવા માંગે છે કે ભાજ્યની પણ 2 ઘાત હોવી જોઈએ અને ભાગફળની પણ 2 ઘાત હોવી જોઈએ તો મિત્રો આવું ક્યારે શક્ય બને કે જ્યારે તમે આ જે ભાજક બહુપદી જે છે એ ભાજક બહુપદી એ અચળ બહુપદી હોય દાખલા તરીકે જુઓ 5x² / x² કરો તો કેટલો જવાબ આવે 5 આવે બરાબર ને એટલે આપણે જે ભાજક બહુપદી છે ને એ અચળ બહુપદી લઈએ તો તો અને તો જ આ શરત સંતોષાય એવી છે બરાબર મિત્રો તો હવે આપણે આ શરત સંતોષવી હોય તો એના માટે આપણે લઈએ p of x = 5x² + 10x + 5 ધારો કે આ એક બહુપદી લીધી અને આપણે g of x બરાબર કેટલા લેવા પડે તો કે 5 જો g of x = 5 લઈએ તો આપણને q of x શું મળશે તો કે 5x² + 10x + 5 ને તમે 5 વડે ભાગી નાખો બરાબર તો 5 એ ભાગ ચાલે તો x² 5x² ઉડી જશે ઉપરથી આવશે 10x 5 2 10x ઓછા ઉપરથી આવવાનો 5 5 1 5 બરાબર મિત્રો તો અહીં તમે જોઈ શકો છો કે q of x કેટલા આવશે x² / 2x + 1 અને શેષ બરાબર 5 માંથી 5 જાય તો 0 બરાબર ને મિત્રો તો આ રીતે તમે જુઓ તો p of x ની ઘાત 2 છે અને q of x ની ઘાત પણ 2 જ છે તો આ રીતે ખૂબ જ સરળતાથી આવા બીજા ઉદાહરણ લઈને પણ તમે આવું કરી શકો આ એક છે એવું બીજું પણ ઉદાહરણ લઈ શકાય ચલો બીજા ઉદાહરણની ચર્ચા કરીએ ચલો મિત્રો બીજો પ્રશ્ન q of x ની ઘાત = r of x ની ઘાત બીજો પ્રશ્ન q of x ની ઘાત = r of x ની ઘાત એટલે મિત્રો આની અંદર ભાગફળ જે છે તેની ઘાત અને શેષની ઘાત સમાન રહેવી જોઈએ એટલે તમે જ્યારે ભાગાકાર કરો ત્યારે જો ઉપર x હોય તો નીચે પણ x રહેવો જોઈએ અને ઉપર જો વર્ગ રહેતો હોય તો નીચે પણ વર્ગ રહેવો જોઈએ તો અને તો જ આ શક્ય બને ધારો કે અહીં x રહીને નીચે પણ x રાખવો હોય તો હું જો અહીં x ઘન લખું બરાબર ને તો મારે ભાગ કોના વડે ચલાવવો પડે x વર્ગ વડે જો x ઘન ભાગ્યા x વર્ગ કરો બરાબર ને તો અહીં x રહે પણ અહીં x રાખવો છે તો મારે બીજું પદ અહીં x વાળું લખવું પડે અને કોઈ એક અચળ પદ લઈ લેવું એક ધારો કે તો હવે જુઓ પહેલો ભાગ x ઘન ભાગ્યા x વર્ગ એટલે x એ ભાગ ચાલશે x x વર્ગ x નો ઘન જો તમે બાદબાકી કરો તો આવડી જશે x વત્તા 1 તો મિત્રો જુઓ કે અહીં q of x આની ઘાત 1 છે અને r of x એની ઘાત પણ 1 છે એટલે આ જો ઉદાહરણ તમારે લખવું હોય ને તો શું લખી શકાય કે p of x બરાબર x નો ઘન વત્તા x વત્તા 1 બરાબર g of x બરાબર x નો વર્ગ અને q of x બરાબર x અને r of x બરાબર x વત્તા 1 જુઓ આની ઘાત પણ 1 છે આની ઘાત પણ 1 છે બરાબર ને મિત્રો બીજું કોઈ એક્ઝામ્પલ એવું હોય તમારી ઈચ્છા તમારી જે એક્ઝામ્પલ લખવા હોય તે લખી શકો પણ એવી રીતે લખવાના કે જેથી આ બંને ઘાત સમાન થવી જોઈએ બરાબર ને મિત્રો ખૂબ જ સરળ છે ચલો હવે એનું ત્રીજું એક્ઝામ્પલ ની ચર્ચા કરીએ શું છે ત્રીજું એક્ઝામ્પલ તે જોઈએ તો ત્રીજું એક્ઝામ્પલ એવું કહે છે
કે r ઓફ x ની ઘાત બરાબર 0 એટલે કે જે શેષ આવે છે નીચે એ શેષ ની ઘાત 0 હોવી જોઈએ એટલે કે આ જવાબમાં કોઈ અચળ પદ હોવું જોઈએ જો અચળ પદ આવશે તો આપણો આન્સર આવી જશે ઓકે તો અચળ પદ લાવવો છે આપણે ધારો કે અહીં લઈએ x ઘન x વર્ગ વત્તા 5x વત્તા 6 બરાબર હવે આપણે એનો કોઈ ભાગાકાર કરી નાખીએ ધારો કે હું x વડે કરું તો x વડે ભાગ ચાલે x x x વર્ગ આવે બરાબર પણ અહીં 5x પણ વધશે એટલે x ની ઘાત 1 થાય એટલે શક્ય નથી ધારો કે હું અહીં ભાગ ચાલું x વત્તા 5 રાખીએ આપણે જો x વત્તા 5 રાખીએ તો x x x નો વર્ગ વત્તા 5 ગુણ્યા x 5x ઓછા આ ઉડી ગયા 6 તો અહીં x નથી એટલે કે શેષ ની ઘાત કેટલી થશે 0 થશે તો આવા ઉદાહરણ પણ લઈ શકાય આવા ઉદાહરણો આપણે જાતે સેટ કરવા પડે એના માટે આપણી અક્કલનો ઉપયોગ કરવો પડે તો આ ઉદાહરણ લખીએ બરાબર x વર્ગ વત્તા 5x વત્તા 6 q ઓફ x g ઓફ x x વત્તા 5 અને ભાગફળ q ઓફ x બરાબર x અને શેષ r ઓફ x બરાબર 6 તો શેષની ઘાત 6 અચળ પદ છે એટલે અચળ પદ છે એટલે x ની ઘાત 0 કહેવાય એટલે કે શેષ ની ઘાત 0 છે બરાબર ને મિત્રો તો આશા રાખો કે આ પાંચમો પ્રશ્નમાં સમજ પડી હશે અને આવા બીજા અસંખ્ય ઉદાહરણો તમારે જાતે લખી શકો 3-4 ઉદાહરણ લઈને આપણે જાતે પ્રયત્ન કરવો જોઈએ બરાબર ને મિત્રો હવે પછી આપણે 9મા એપિસોડમાં ફરી મળીશું જેમાં સ્વાધ્યાય 2.3 નો પ્રશ્ન 1 જે આપણો બાકી છે પ્રશ્ન નંબર 3 તો એની ચર્ચા કરીશું અને એના જેવા જ બીજા 2-3 દાખલાની પણ ચર્ચા કરીશું તો આવો હવે સૌને મારા જય શ્રી કૃષ્ણ